પાંડેસરા ગામમાં આવેલા પરસોત્તમ એપાર્ટમેન્ટમાં આવેલ ફ્લેટ નંબર 5 સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી થવા પામી હતી, જે મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટલે ત્યાં પહોંચ્યા, હીરાબાગ જવાનું તમારે લક્ઝરી બેસવા, તો ત્યાં પહોંચ્યા અમે લક્ઝરી બેઠા, અમારે પપ્પા મૂકવા આવ્યા ગાડી લઈ, તો ત્યાં જઈ અને અમે પપ્પા ત્યાંથી અમને મૂકીને વળતા ત્યાં અમે તો અમારી લક્ઝરી ઉપડી ગઈ હતી. પછી એ સામેવાળા બેન છે ને, એમને દીવાબત્તી કરવા બહાર આવ્યા, તો એમને જોયું કે આમનું ઘર કેમ ખુલ્લું હોય, તો એમને કીધું કેમ કા તો અંદર હશે. પછી થોડી વાર એમને જોયું તો રહ્યા, પછી ફોન કર્યો અમારા પપ્પાને કે તમે ક્યાં ગયા હો, તમારું ઘર ખુલ્લું હોય કે એને. પપ્પા કે ના અમે તો તાળું રાખેલું કે ઘર તો બંધ કર્યું. અને કહેતા ને વર્ષાબેનને ક્યાં ગયા કે, તો કે એની મમ્મીને તો છોકરો લઈને ફરવા ગયા કે સ્ટેચ્યુ જ્યાં, તો કહેતા તમારા ઘરમાં ચોરી થઈ એમને એમ કીધું. તો એમને આવી અને જોયું બધું, તો એમને મને પાછો ફોન આવ્યો એમનો, તો કેમ કે તું તમે કેટલા પહોંચ્યા. અમે કીધું અમે કામરે જ પેલી બાજુ પહોંચી ગયા, તો કહેતા આપણા ઘેર તાળું તૂટ્યું હોત, કે આપણા આ કબાટમાં શું શું વસ્તુ હતી મૂકવા હોય એ તો યાદ નહીં, પણ હું આવું તો જ ખબર પડે કહું. તો પછી હું તો ત્યાં ત્યાં ઉતરી જ ગઈ કામરે જ પેલી બાજુ અને લેવા આવ્યા. આવીને જોયું તો એ ચેન ગઈ 2 તોલાની, એક બુટ્ટી હતી મારી અને 2-3 હજાર રૂપિયા હતા રોકડા કવરમાં, એટલું ગયું. પોલીસ ફરિયાદ કરી, પોલીસ ફરિયાદ થઈ ગઈ. કયા પોલીસ સ્ટેશન? અહીંયા પાંડેસરા. આશરે કેટલાની ચોરી હશે તમારે? લગભગ જો 2 તોલાની ચેન ને બુટ્ટી, ગણી લે 1 લાખ રૂપિયા તો મિનિમમ થઈ જ જાય એમ. પોલીસ પેટ્રોલિંગ થાય છે એટલે સવારે આ લોકો કઈ ફરવા જવાય તો કોઈને ખબર નથી, ફરવા જવાય તો આયા પછી ખબર પડી. 3:30 વાગે ઉઠ્યા હશે, ઉઠીને 4:30 ની આસપાસ ઘરની બહાર એના પપ્પા છોકરાઓને એમની મમ્મીને વરાછા મૂકવા ગયા. મૂકીને લોકો એની મમ્મીને લોકો બસમાં બેસીને કામરેજ સુધી પહોંચી બી ગયા, પણ પછી સામેવાળા છે 8 નંબરવાળા એમના વપોદમાં 8 નંબર પર બિલકુલ સામે એ ઉઠ્યા દીવાબત્તી કરીને ઉમરા સાફ કરવા. તો ત્યારે એમને ખબર પડી કે આ દરવાજો કેમ ખુલ્લો છે, તો એમને જોયું બહારથી બૂમ લગાવી, પણ કોઈએ જવાબ ના આપ્યો. એટલે એમને એમ લાગ્યું કે ભાઈ શું છે, રસિકભાઈ કરીને બૂમ પાડી, પણ કોઈએ જવાબ ના આપ્યો. એટલે એમને ઘરમાં ગુસ્સામાં સ્વિચ બોર્ડ છે લાઇટનું, લાઇટ ચાલુ કરીને જોઈ તો બી કોઈ દેખાયું નહીં. પછી એમને એમના છોકરાઓને બહુને ઉઠાડ્યા અને કીધું કે સામેના ઘરનો દરવાજો ખુલ્લો છે,
લાવ આપણું તારું મારી દઈએ, ભૂલી તો નથી ગયા એમ કરીને તારું મારવા ગયા તો નકુચો તોડે લાખેલો હતો. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો નકુચો તોડી નાખ્યો છે, ચોરી જેવું લાગે છે. એટલે એમને ભાઈ રસિકભાઈને ફોન કર્યો કે રસિકભાઈ ક્યાં છો તમે? કે હું વરાછાથી વર્ષાબેનને એમને મૂકીને આવું છું પાછો. તકે તમારું ઘર ખુલ્લું હતું? તકે ના, અમે તો તાળું મારીને ગયા હતા. તકે ના, ખુલ્લું છે, નકુચો તોડી નાખ્યો. એવી ખબર પડી એટલે રસિકભાઈ તરત આવીને એમને આવીને જોયું, પછી એમની મિસિસને ફોન કર્યો. એ લોકો કામરેજ ટોલ નાકાની આગળ નીકળી ગયેલા, પણ ત્યાં પછી બસમાંથી લક્ઝરીમાંથી ઉતરી ગયા અને પાછા રસિકભાઈ એમને લઈને પાછા આવ્યા ત્યારે ખબર પડી કે એમની કંઈક 2 તોલાની ચેન અને એક બુટ્ટી અને 4000 રૂપિયા રોકડા કબાટમાંથી કોઈક કાઢીને, અને આ બનાવ 4:30 થી 6 બને સવારે. પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસને જાણ કરી દીધી છે. પોલીસવાળા આવીને જોઈ ગયા અને સામે વૃંદાવનની અંદર સીસીટીવી કેમેરા છે એ ચેક કરે છે. એમાં એવું લાગે છે કે ભાઈ વ્હાઈટ કલરની ઇકો અવર જવર 2-3 આંટા મારતી દેખાય છે, શંકાસ્પદ લાગે છે. હવે આગળના સીસીટીવી ફૂટેજને ચેક કરીએ તો આપણને ખબર પડે, એની નંબર પ્લેટ જણાય તો ખબર પડે કે ભાઈ એનો અસલ નંબર કયો છે, એના પરથી આપણને કંઈ આગળ પગેરું મળે. પોલીસ પેટ્રોલિંગ કરે છે? હા, પોલીસ અવારનવાર રાતના પેટ્રોલિંગ પણ કરે છે, પણ અમારો મેઇન ગેટ રોડ પર લાગે છે અને અમારો એપાર્ટમેન્ટ અંદર છે. હવે અંદર એપાર્ટમેન્ટની અંદર અમારા 28 ફ્લેટ છે અને નીચે સામે 3 છે, એટલે અમારું બહુ નાની સોસાયટી છે, બહુ મોટી સોસાયટી બી નથી. અને આટલા વર્ષોમાં અમે 25 વર્ષ થયા એપાર્ટમેન્ટને, 25 વર્ષમાં અમારા એપાર્ટમેન્ટમાંથી એક ખીલી સરખી ચોરાઈ નથી. આ પહેલીવાર એક બનાવ બન્યો છે કે ભાઈ આ 5 વાગ્યાથી 6 વાગ્યાની અંદર બનાવ બન્યો, એટલે બહુ દુઃખ જ કહેવાય કે ભાઈ સવારના પોરમાં, હજુ રાતના ચોરી થતી હોય તો 2-4 થતી હોય કે લોકો ભર નિંદ્રામાં હોય, પણ એવું નથી બન્યું. આ કોઈ જાનભેદું હોય કે શું હોય એ ખબર પડતી નથી, પણ આગળના સીસીટીવી ચેક કરીએ અને આગળ કંઈ માહિતી મળે તો પછી એનો આપણને ખ્યાલ આવે. લાઈટ કરીને ઘરમાં ખાલી જોયું, રસિક કાકા કરીને બમ પાડી, એટલે કોઈ દેખાડી નહીં, એટલે મેં પેલા મારું તાળું લાઈન લગાવું એમ કહું, રસિક કા આવે એટલે હું એમને આપું. એટલે તાળું મારવા જઈને એટલે એ નકુચો તોડેલો હતો, એટલે પછી મેં મારા બહુને એમને ઉઠાડીને ફોન કર્યો એ ભાઈને, એટલે એ ભાઈને મેં કીધું કે તમારા ઘરનો દરવાજા ખુલ્લા હોય, એક વાર ના તાળું મારેલું, મેં ના ખુલ્લા હોય તમે આવો એટલે આવી જ્યા.